Hello friends, my name is Darshan Shah, founder of Daily Wit Consultant, trusted partner in your future education, study abroad as well as in India. Also, I am a career counselor, helping students to get or to achieve their dreams in India as well as in the United States. Also, I am counseling students for 8th, 9th, 10th, 11th and 12th standard to help them to choose the right career stream and what are the opportunities that are available in India as well as in abroad for those students. Okay, aaj aapne je vaat karvana chhe e chhe 10th pachi kaya kaya options students ne available chhe ane kai opportunities aavi rahi chhe next 10 years ma, like next 10 next decade ma kai opportunities aavi rahi chhe ena vishe aapne vaat karishu ane kaya stream ane kevi rite select kari shakay. Please do subscribe my YouTube channel. Also click on the bell icon. When I'm going to upload any other video, you will get the notification and you can watch the new content on my website. Check it out. Now 10th ni exam complete thai gayi hashe, so I want every student and parents to don't panic, don't worry, je thai gayo vishe thai gayo che. Now you have to concentrate on which field your student would like to select rather than concentrating on the su result avse ne ketlo result avse. Okay, એટલે જો તમે સ્ટ્રીમ સિલેક્ટ કરવા માંગતા હોય તો આ એક ટાઈમ છે કે જે એક્ઝામ અને રિઝલ્ટ વચ્ચેનો જે એક ક્રુશિયલ ટાઈમ કહેવાય કે સ્ટુડન્ટ અને પેરેન્ટ્સ માટે હોય છે. તો એ ટાઈમે તમે તમારું પ્રોપર હોમવર્ક કરી રાખો તો તમને સ્ટ્રીમ સિલેક્ટ કરવામાં ઘણો બધો ફાયદો થશે. અને બીજી વસ્તુ એ કે સ્ટ્રીમ હવે રિસ્પોન્સિબિલિટી સ્ટુડન્ટ્સની કેમ વધે છે, કારણ કે 1-8, 1-10 ધોરણમાં ગવર્મેન્ટે જે ડિસાઇડ કરેલું હતું, ગુજરાત બોર્ડ, સીબીએસઈ બોર્ડ કે ઇન્ટરનેશનલ બોર્ડ, એ લોકોએ જે ડિસાઇડ કરેલું હતું એ ફિક્સ કરિક્યુલમ તમે ભણતા હતા અને યુ આર ગિવિંગ ધ એક્ઝામ ઓન દેટ. પણ હવે 10મા પછી 3 ફિલ્ડ જે સિલેક્ટ કરવાની આવે છે, 3માંથી 1 ફિલ્ડ જે સિલેક્ટ કરવાની આવે છે, એમાં તમારે સિલેક્ટ કરવાનું છે કે તમારે કઈ ફિલ્ડમાં જવું છે. એટલે દેટ મીન્સ કે અત્યારે 1-10 ધોરણ સુધી તમને જે ગમતું હતું એ તમે નહોતા કરતા. ઓકે, દેટ મીન્સ કે તમે ફિક્સ કરિક્યુલમ કરતા હતા, પણ હવે તમને જે ગમે છે એ તમે કરી શકો. એટલે આ એક ડિસિઝન છે કે જે આ એક રાઈટ ડિસિઝન તમે લઈ શકો પોતાના ફ્યુચર્સને સક્સેસફુલ બનાવવા માટે. ઓકે, તો હવે 10th પછી કયા કયા ઓપ્શન્સ છે. પહેલામાં પહેલું ઓપ્શન છે સાયન્સ, જે આપણને બધાને ખબર છે અને આપણી ગુજરાતી ટર્મિનોલોજી અને ઓલ ઓવર ઇન્ડિયામાં લોકોની ફિલોસોફી આ ટાઈપની હોય છે કે 80-85% ઉપર આવે તો જનરલી પેરેન્ટ્સ છોકરાઓને કિડ્સને સાયન્સ પ્રિફર કરાવતા હોય છે. પછી 60-85% વચ્ચે આવે તો કે ભાઈ કોમર્સ માટે સારો છે, અને 60-90 આવે તો કે આર્ટ્સ માટે છે. અને આર્ટ્સનું જો કોઈ ફેમિલીમાં નામ દે કાં તો કોઈ સોશિયલ ગેધરિંગમાં નામ દે તો એવું કહેવાય કે હા આર્ટ્સમાં ભણે છે. તો ઇટ્સ લાઈક વન કાઇન્ડ ઓફ લોવરિંગ ડાઉન યોર ઇમ્પ્રેશન્સ ઇફ યુ આર સ્ટડિંગ ઇન ધ આર્ટ્સ. ઓકે, પણ એવું ખરેખર છે નહીં, કારણ કે આર્ટ્સ એક ટોપ મોસ્ટ ફિલ્ડ છે એકોર્ડિંગ ટુ સર્વે. ઇન્ડિયાની અંદર મેક્સિમમ લોકો એજ્યુકેટ થાય છે આર્ટ્સ ફિલ્ડની અંદર. ઓકે, અને દેર આર પ્લેન્ટી ઓફ ઓપોર્ચ્યુનિટીઝ આર અવેલેબલ ઇન ધ આર્ટ્સ ફિલ્ડ. તો એ વસ્તુ આપણે ઇગ્નોર ના કરી શકાય. અને નેક્સ્ટ 10 યર્સ અને નેક્સ્ટ 10-20 યર્સ ઇટ્સ મોસ્ટ ઓફ ધ ગુડ ફિલ્ડ્સ આર ઇન ગોઈંગ ઇન ટુ ધ આર્ટ્સ લાઈન. ઓકે, તો હવે વાત કરીએ કે 10th પછી પહેલામાં પહેલો ઓપ્શન છે આપણે સાયન્સ સ્ટ્રીમ. સાયન્સ સ્ટ્રીમ્સની અંદર તમે સમજી શકો એમ પહેલામાં પહેલું પીસીએમ, પીસીબી અને પીસીએમબી. ઓકે, પીસીએમ એટલે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ. એ ઓપ્શન્સમાં તમારે ફ્યુચર પ્લાનિંગ કરવું હોય તો યુ વિલ બીકમ અ એન્જિનિયર. ઓકે, એન્ડ દેન આફ્ટર યુ વિલ બીકમ અ આર્કિટેક્ટ, દેન આફ્ટર યુ કેન ગો ફોર ધ એની અધર પ્રોગ્રામ વિચ અલાઇન ટુ એરિયા ઓફ ઇન્ટરેસ્ટ. એન્ડ દેર આર પ્લેન્ટી ઓફ પ્રોગ્રામ્સ આર અવેલેબલ ફોર ધ પીસીએમ સ્ટુડન્ટ્સ. ઓકે, હવે વાત કરીએ છીએ પીસીબી. પીસીબીની અંદર જેમ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી. બાયોલોજી દેટ મીન્સ કે આ સ્ટ્રીમ સ્પેસિફિકલી જે લોકોને ડોક્ટરેટમાં જવું હોય, આગળ સાયન્સ પરસ્યુ કરવું હોય, લાઈક બોટની છે, ઝુઓલોજી છે, એન્ડ દેન આફ્ટર સ્પેસિફિકલી ઇન ધ ફિઝિક્સ લાઈન હોય કે બાયોમેડિકલ લાઈન હોય કે બાયોટેકનોલોજી લાઈન હોય, એમાં પરસ્યુ કરવું હોય તો બાયો પીસીબી ઓપ્શન એક ઘણું સારું ઓપ્શન છે. અને પીસીબીની અંદર જનરલી લોકો એવું કહેતા હોય કે ડોક્ટર જ બની શકાય. યા, ધ ફર્સ્ટ પ્રાયોરિટી ઇઝ ડોક્ટર. એક પહેલાં પહેલાં ડોક્ટર છે, ફિઝિયોથેરાપી ડોક્ટર છે, દેન આફ્ટર ડેન્ટિસ્ટ્રી છે. નાવ આયુર્વેદિક ઇઝ વેરી બુમિંગ નાવ ડેઝ ઇન ઇન્ડિયા, એન્ડ હોમિયોપેથિક ઇઝ ઓલ્સો ઇટ્સ વેરી અપકમિંગ બુમિંગ ફિલ્ડ ફોર પીસીબી સ્ટુડન્ટ. તો દે માઇટ કન્સિડર ધીસ ઓપ્શન્સ બીકોઝ મોર ઓફ ધ પીપલ આર કમિંગ ટુવર્ડ ધ નેચરલ રિમેડીઝ. અને આ બે એક સારા, હોમિયોપેથિક અને આયુર્વેદિક એક સારી ડિગ્રી તરીકે નેક્સ્ટ 10 યર્સમાં આવી શકે એવું છે. તો એ ડિગ્રીની અંદર ઘણા સારા અર્નિંગ ફેક્ટર બી તમે
કરી શકો છો. બીજું કે પીસીબીની અંદર છે એમએસસી બીએસસી માઇક્રોબાયોલોજી, એમએસસી માઇક્રોબાયોલોજી, જે લોકોને સાયન્ટિસ્ટ બનવું છે, જે લોકોને રિસર્ચમાં જવું છે ટેકનોલોજી બાયો બાયોફિલ્ડની અંદર, તો આ એક સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે કે જો તમે એમએસસી બીએસસી માઇક્રોબાયોલોજી કરો તો તમે ઘણું બધું આગળ વધી શકો છો. એમાં પીએચડીમાં બી ચાન્સીસ છે, એટલે ડિસ્કરેજ થઈ જવાની જરૂર નથી. જો તમે પીસીબીની અંદર ડૉક્ટર ના બની શકો તો બી તમારી પાસે એવા ઘણા બધા ઓપ્શન્સ છે કે જે તમારું ફ્યુચર સક્સેસફુલ કરી શકશે. ઓકે, તો બાયોની અંદર તમે એક, હવે તો હોર્ટિકલ્ચર એક નવી ફિલ્ડ ચાલુ થઈ છે, દેન આફ્ટર યુ કેન સી ઇઝ નર્સિંગ, તો અબ એવરગ્રીન છે કે નર્સિંગની અંદર ઇન્ડિયા એઝ વેલ એઝ એબ્રોડની અંદર બહુ જ ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ છે. ઓકે, જેમ મેં કીધું એમ ઝૂલોજી, બોટની છે, દેન અધર આર પ્લેન્ટી ઓફ ઓપોર્ચ્યુનિટીઝ. તો પીસીબીની અંદર આટલા આટલા છે. હવે પીસીએમબી છે, એટલે ઘણા બધા સ્ટુડન્ટ્સો, મારી વાત કરીએ તો હું પીસીએમબીનો સ્ટુડન્ટ છું, બેક ઇન 2001ની વાત કરું ત્યારે. તો પીસીએમબીની અંદર તમને એક જ ફાયદો છે કે તમારા ઓપ્શન્સ વાઇડર થઈ જાય છે. ઓકે, બટ કરંટ સિચ્યુએશન જોવા જતાં અને કરંટ કરિક્યુલમ જોવા જતાં, જે મેં સીબીએસસીને ઇન્ટરનેશનલ બોર્ડનો કરિક્યુલમ મેં જે જોયો છે એ પ્રમાણે પીસીએમબી અત્યારે એકદમ લેન્ધી કોર્સિસ થઈ જાય છે. ઓકે, દેટ મીન્સ કે સ્ટુડન્ટ્સની કેપેસિટી બહાર થઈ શકે છે. તો જો તમે પીસીએમબીનો રિસ્ક લેવા માગતા હોય તો તમારે બહુ ડેડિકેશન આપવું પડશે અને યુ હેવ ટુ વર્ક વેરી હાર્ડ. નો ડાઉટ તમારા ઓપ્શન્સ ઘણા બધા ખુલ્લા થઈ જશે કે તમે ડેન્ટિસ્ટ, કે તમે ડૉક્ટરેટ માટે બી એલિજિબલ થાવ છો અને તમે એન્જિનિયરિંગ માટે બી એલિજિબલ થાવ છો. પણ મેક શ્યોર કે તમે પીસીએમબી સિલેક્ટ કરીને કોઈક તમારા ફ્યુચરને સ્ક્રૂડ અપ ના કરી શકો. ઓકે, તો દેટ્સ ધ રીઝન. અને પીસીએમબી માટે તો જે મેં પહેલાં કીધા બધા જ ઓપ્શન્સ અવેલેબલ છે. ઓકે, નાવ સેકન્ડ ફિલ્ડ છે કોમર્સની ફિલ્ડ. ઓકે, કોમર્સ ફિલ્ડની અંદર ઇન્ડિયન ટ્રેડિશન્સ અને ગુજરાતી ટ્રેડિશન્સ પ્રમાણે એવું જ કહેવાય કે સીએ બનશે, કાં તો ચાર્ટર સેક્રેટરી બનશે, કાં તો એમબીએ કરશે. ઓકે, નાવ હવે આખો ટ્રેન્ડ ચેન્જ થઈ રહ્યો છે. લોકો બીકોમ ઇલેવન્થ પછી કોમર્સ, ઇલેવન્થ પછી કોમર્સ ફિલ્ડમાં જાય તો એ લોકોના સબ્જેક્ટ છે ઇકોનોમિક્સ છે, બિઝનેસ સ્ટડીઝ છે, એકાઉન્ટન્સી છે, ટેક્સ છે, ફાઇનાન્સ છે, આ બધા સબ્જેક્ટ ઉપર એ લોકોને આગળ એજ્યુકેશન લેવું પડશે. ઘણીવાર મેથ્સ બી આવે છે, જો તમારું મેથ્સ પાવરફુલ હોય તો તમે ઇલેવન્થ અને ટ્વેલ્થ મેથ્સ કોન્સન્ટ્રેશનમાં બી કરી શકો છો, તો તમારા ઓપોર્ચ્યુનિટીઝ ઘણી વાઇડ થાય છે. ઓકે, નાવ કોમર્સ ફિલ્ડની અંદર જો વાત કરીએ તો સીએ સીએસ તો છે જ, અપાર્ટ ફ્રોમ દેટ બીબીએ બી છે. ઘણા બધા લોકો મેથ્સ લીધું હોય તો તેઓ ટેકનિકલ ફિલ્ડમાં બીસીએ બી કરવા જાય છે, એમસીએ બી કરવા જાય છે. દેન આફ્ટર અત્યારના કરંટ ટ્રેન્ડ પ્રમાણે કોમર્સ ફિલ્ડની અંદર જોવા જતાં ટેક્સેશન એક બહુ સારી ફિલ્ડ બની રહી છે અને અપકમિંગ યર્સમાં ટેક્સેશન ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એક સારામાં સારી ફિલ્ડ તરીકે બહાર આવી શકે એવું પ્રેડિક્શન્સ હું કરી શકું છું. અને ઇકોનોમિક્સ તો એવરગ્રીન લાઇન છે કે બીકોમ કર્યા પછી ઇકોનોમિક્સ છે, ફાઇનાન્સ છે, એકાઉન્ટન્સી છે, આ ફિલ્ડમાં તમે બીકોમ વિથ કોન્સન્ટ્રેશન આઈસીડબલ્યુ છે, આઈસીડબલ્યુપી છે, એ ઘણી બધી ફિલ્ડો છે કે જેમાં તમે તમારા એક્સપ્લોર કરી શકો છો. ઓકે, અને તેન પછી આવે છે આર્ટ્સ. ઓકે, જે કહે છે કે 60% નીચે આવ્યા હોય તો તમારે આર્ટ્સ લેવું પડે. તો આર્ટ્સ ફિલ્ડની અંદર કયા કયા સબ્જેક્ટ આવે છે એની વાત કરીએ આપણે. પહેલાં પહેલું તો હિસ્ટ્રી છે, જિયોગ્રાફી છે, પોલિટિકલ સાયન્સ છે, ઇંગ્લિશ છે, અને ઓપ્શન્સની અંદર તમારે સાયકોલોજી છે, સોશિયોલોજી છે, બીજા ઘણા બધા સબ્જેક્ટ તમે સિલેક્ટ કરી શકો છો. ઓકે, હવે બેચલર ઓફ 10th પછી જો તમે આર્ટ્સ ફિલ્ડમાં જવા માગતા હોય તો એક સારામાં સારો ઓપ્શન્સ વિચારી શકાય કે જે સ્ટુડન્ટ્સો ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ એક્ઝામની તૈયારી કરે છે, ઓલ્સો ધી આર યુપીએસસીની તૈયારી કરે છે, જીપીએસસીની તૈયારી કરે છે, આ સ્ટુડન્ટ્સો જનરલી મેક્સિમમ આર્ટ્સ સબ્જેક્ટમાં જતા હોય છે. અને એની અંદરથી તમે આર્ટ્સ ક્લિયર કર્યા પછી એ લોકો બીએ ઇન આર્ટ્સની અંદર ઇંગ્લિશ, સંસ્કૃત, દેન આફ્ટર લોટ્સ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ, બીએ વિથ સાયન્સ, બીએ વિથ આર્ટ્સ, દેન આફ્ટર બીએ વિથ સાયકોલોજી, બીએ વિથ સોશિયોલોજી. ઓકે, આટલી બધી ફિલ્ડ છે કે જેની અંદર લોકો એક્સપ્લોર કરી રહ્યા છે. અને નેક્સ્ટ 10 યર્સ જો આપણે વાત કરવામાં આવે તો એવું કહી શકાય કે બી આર્ટ્સ ફિલ્ડની અંદર જે મેઇન સબ્જેક્ટ છે, જે સાયકોલોજી છે, જીઓલોજી, પોલિટિકલ સાયન્સ, એ ફિલ્ડ ઇઝ ગોઈંગ ટુ બી વેરી બૂમ, બીકોઝ નાવ ધ જનરેશન ઇઝ એજ્યુકેટેડ. અને એજ્યુકેટેડ જનરેશનમાં હવે સ્ટુડન્ટ્સો કે પેરેન્ટ્સ કે કિડ્સ કે અમારી જનરેશનના લોકો એવા પોલિટિકલ લીડરને જોવા માગે છે કે જે એજ્યુકેટેડ હોય. તો પોલિટિકલ સાયન્સ એક બહુ સારું કેરિયર ઓપ્શન છે કે જેમાં પ્લેન્ટી ઓફ ઓપોર્ચ્યુનિટીઝ આર અવેલેબલ ઇન કપલ ઓફ યર્સ. દેન આફ્ટર સાયકોલોજી, સાયકોલોજી એક
જે અત્યારે કહી શકાય કે જે સ્ટ્રીમ સિલેક્ટ કરવા માટે બી જો આપણને કન્ફ્યુઝન થતું હોય અને વી આર કમિંગ ઇન ટુ ધ સ્ટ્રેસ, વી આર ગેટિંગ ડિપ્રેસ, વી આર ગેટિંગ ઇન એન્ઝાયટી, તો સાયકોલોજિકલ કાઉન્સેલિંગ છે, સ્કૂલ કાઉન્સેલિંગ છે, દેન આફ્ટર પેરેન્ટ્સ કાઉન્સેલિંગ છે, મેરેજ કાઉન્સિલર છે. ઓકે, આ ટાઈપના કાઉન્સિલર્સની અવેબિલિટી ઓર બહુ જ ઓછી છે ઇન્ડિયામાં. ઓલ્સો આઈ કેન સે દેર ઇઝ નો ઓનલી લેસ પીપલ આર ડુઈંગ ધીસ કાઇન્ડ ઓફ કાઉન્સિલિંગ. બટ આફ્ટર 10 યર્સ જ્યારે ગ્રોથ થઈ રહ્યો છે, ટેકનોલોજીકલ ગ્રોથ, ઇનોવેશન્સ, એની અંદર જોડે જોડે ટેન્શન્સ, પ્રેશર્સ બી વધતું રહે છે, ત્યારે કાઉન્સિલર્સ ઇટ વિલ બી આર નેસેસરી. તો સાયકોલોજી, બી એ વિથ સાયકોલોજી, એમ એ ઇન સાયકોલોજી, ઓકે, સમ પીપલ ડુ PhD ઇન સાયકોલોજી, તો આ એક સારામાં સારી ફિલ્ડ છે કે જેમાં તમે તમારું ધાર્યું કેરિયર કરી શકો છો અને યુ કેન અર્ન પ્લેન્ટી ઓફ મનીસ. ઓકે, દેન આફ્ટર BA ઇન ઇંગ્લિશ, MA ઇન ઇંગ્લિશ એન્ડ ઓલ્સો PhD ઇન ઇંગ્લિશ, કારણ કે આ એક એવી ઇંગ્લિશ એવી ફિલ્ડ છે કે અત્યારે બી ઇફ યુ ગો અરાઉન્ડ ધ ઇન્ડિયા યુ ફાઇન્ડ ઓનલી ફ્યુ પીપલ હુ હેવ ડન PhD ઇન ઇંગ્લિશ. ઓકે, અને ધ ટોપ ન્યૂઝ પેપર કંપની, ટોપ ન્યૂઝ પેપર પબ્લિશર, મેગેઝિન પબ્લિશર, લોટ્સ ઓફ પીપલ યુ નીડ BA MA વિથ ઇંગ્લિશ એન્ડ દે નીડ વેરી પર્ટિક્યુલર પીપલ ઇન ધીસ ફિલ્ડ, અને પ્લેન્ટી ઓફ ઓપોર્ચ્યુનિટીઝ અને લોટ્સ ઓફ મનીસ આર અવેલેબલ ઇન ધ માર્કેટ. તો આ બધી ફિલ્ડ છે તમે સિલેક્ટ કરી શકો છો. અને હવે ફિલ્ડ સિલેક્ટ કરવા માટે હું તમને એવી રીતે કહી શકું કે તમે જો અત્યારે 10th તમારા કિડ્સે એક્ઝામ કમ્પ્લીટ કરી હોય કે તમે સ્ટુડન્ટો તમે એક્ઝામ કમ્પ્લીટ કરી હોય, તો હું એવું કહું કે આ 15-20 દિવસ કે 2 મહિનાની અંદર જો તમે ડૉક્ટર બનવા માંગતા હોય તો તમે જોબ શેડોઈંગ કરો, કોઈ બી ડૉક્ટરની ડૉક્ટરના ક્લિનિકમાં જાઓ અને ડે ટુ ડે એક્ટિવિટી 1 અવર માટે તમે જુઓ કે એ શું કરે છે, કેવી રીતે કરે છે, કેન યુ એબલ ટુ હેન્ડલ ધેટ પ્રેશર, વિચ ઇઝ કોલ્ડ જોબ શેડો. એન્જિનિયર હોય, સિવિલ એન્જિનિયર, મિકેનિકલ એન્જિનિયર, તમારે આ ફિલ્ડમાં આગળ જવું હોય તો પર્ટિક્યુલર ફિલ્ડની જોબમાં જાઓ, જુઓ, એક્સપ્લોર કરો અને પછી ડિસાઇડ કરો કે આ જોબ મારા માટે ફિટ છે કે નહીં. CA બનવું હોય તો CA રીતે, સાયકોલોજીમાં જવું હોય તો સાયકોલોજી કાઉન્સિલર છે, કેરિયર કાઉન્સિલર, એ લોકોની લાઈફ જુઓ અને એમાંથી તમને જો મોટિવેશન્સ મળતું હોય તો યુ કેન ડિસાઇડ એકોર્ડિંગ ટુ દેટ વે. ઓકે, બીજું એક, હવે જેમ ટેકનોલોજી ચેન્જ થઈ અને ઇનોવેશન્સ જેમ થયા, એમ હવે કેરિયર સિલેક્ટ કરવા માટે સ્ટ્રીમ સિલેક્ટર નામની એક સાયકોલોજીકલ ટેસ્ટ આવે છે, જે તમારા એટીટ્યુડને મેઝર કરીને સર્ટેન પેરામીટર્સ કે 60-20 પેરામીટર્સ ચેક કરીને કહી શકે કે તમારો એટીટ્યુડ આ પ્રકારનો છે, તમારી સાયકોલોજી આ પ્રકારની છે અને તમારા માટે આ ફિલ્ડ બેસ્ટ છે. દેટ મીન્સ કે ઇફ યુ આર ટેકિંગ ધીસ ટેસ્ટ, આઈ એમ ડેમ શ્યોર યુ વિલ બી વેરી પ્લીઝ વિથ ધ રિઝલ્ટ. અને તમે જો એ ડાયરેક્શન્સની અંદર જો તમે જશો અને તમારી ફિલ્ડ સિલેક્ટ કરશો તો ડેફિનેટલી યુ વિલ બી વેરી સક્સેસફુલ. અને એ સ્ટ્રીમ સિલેક્ટર એક્ઝામ જો તમારે આપવી હોય તો પ્લીઝ ડુ કોન્ટેક્ટ મી, આઈ વિલ ડુ પર્સનલ કાઉન્સેલિંગ વિથ ધેમ, વિથ ધર પેરેન્ટ્સ, એન્ડ ધેર વિલ બી અ 1 અવર સેશન્સ એન્ડ દેન આફ્ટર ફોલો અપ સેશન્સ ફોર ધ કેરિયર કાઉન્સેલિંગ. તો પ્લીઝ ટેક ધ કેરિયર કાઉન્સેલિંગ ટેસ્ટ, બીકોઝ 10 વર્ષ કે 15 વર્ષ પછી એવું ના થાય કે તમે તમારું કેરિયર શિફ્ટ કરવું પડે. રાઈટ, અત્યારે પેરેન્ટ્સના પ્રેશર્સમાં કે ફ્રેન્ડ્સના પ્રેશર્સમાં તમે કોઈ બી ફિલ્ડ લઈ લો અને ઇફ યુ આર નોટ ગોઈંગ ટુ બી સક્સેસફુલ, દેન યુ આર ગોઈંગ ટુ સ્ક્રૂડ અપ યોર 6 યર્સ ઓર 7 યર્સ ઓફ યોર એન્ટાયર લાઈફ. ઓકે, તો એ ખોટું ડિસિઝન ના લેવાય અને તમારે લોંગર ટાઈમમાં કે આફ્ટર થર્ટી તમે કોઈ શિફ્ટ ના કરો કેરિયર, એના માટે આ રાઈટ ટાઈમ છે કે તમે કેરિયર કાઉન્સિલરની જોડે એડવાઇસ લો. યુ કેન કમ ટુ મી ઓર એની અધર કેરિયર કાઉન્સિલર અને સારામાં સારી ટેસ્ટ, કેરિયર કાઉન્સિલિંગની જે હોતી હોય છે સાયકોમેટ્રિક ટેસ્ટ, એ ટેસ્ટ લઈ અને તમે તમારા કેરિયર સિલેક્ટ કરી શકો છો. અને જો તમારે વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો પ્લીઝ ડુ કોન્ટેક્ટ મી ઓન બિલો નંબર, આઈ વિલ ડેફિનેટલી હેલ્પ યુ. એન્ડ ફોર મોર ઇન્ફોર્મેશન યુ કેન લુક એટ માય અધર વિડીયોઝ ઓલસો અવર વેબસાઇટ. ઓકે, થેન્ક યુ એન્ડ ઓલ ધ બેસ્ટ એન્ડ સી યુ સૂન.